નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ એમનો પહેલો પાઠ કે આપણી મજાની ઇન્દ્રિયો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, આ વિડીયો છે એ તમે ધ્યાનથી સાંભળશો તો વધારે મજા આવશે. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે આપણી મજાની ઇન્દ્રિય. તો વિદ્યાર્થી મિત્ર, પહેલા તો ઇન્દ્રિય એટલે શું એ આપણે જાણવું પડે. તો તમે બોર્ડમાં જોઈ શકો છો કે આપણી મુખ્ય ઇન્દ્રિયો, તો આપણી મુખ્ય ઇન્દ્રિયો કેટલી છે? તો કે 5. કેટલી છે? 5. કઈ કઈ છે જોવો જોઈએ. આ નાક, આંખ, કાન, જીભ અને ત્વચા, આ 5 છે એ આપણી મુખ્ય ઇન્દ્રિયો છે. તો પાઠની શરૂઆત કરતા પહેલા આપણે આ 5 ઇન્દ્રિય છે એના વિશે ભણીશું. તો આ 5 ઇન્દ્રિય છે એના વિશે માહિતી મેળવતા પહેલા તમે તમારી ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 7 ઉપર જોવો તો થોડાક સંકેત આપેલા છે, તો પહેલા એની ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્ર, પુસ્તક મારી આસપાસ છે એ કાઢો અને એમાં પેજ નંબર 7 છે એમાં તમે વચ્ચે જોવો તો બોક્સ ની અંદર જે ચિત્ર આપેલા છે એ શું કહેવા માંગે છે. બધા જ પાઠ ની અંદર આ ચિત્ર આવશે. તો પાઠ ની શરૂઆત કરતા પહેલા આ સંકેત છે એ શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ. તો જુઓ મિત્ર, તમારી ટેક્સ્ટ બુક ની અંદર પેલા 3 વ્યક્તિ છે એકબીજાનું સામું જોવે છે, એ શું કહેવા માંગે છે? તો કે ત્રણેય વ્યક્તિ છે એકબીજાને સામે જોઈને વાતચીત કરતા હોય એવું દર્શાવે છે, એટલે કે એકબીજા સાથે ચર્ચા કરે છે. એટલે કે પાઠની અંદર કે કોઈ પણ પાઠની અંદર આ રીતનું ચિત્ર આવે એટલે આપણે સમજી જવાનું કે ચર્ચા કરે છે. ત્યાર પછી બીજો સંકેત જોવો તો કે એક છોકરીનો સંકેત આપેલો છે. તો એ શું સૂચવે છે? તે છોકરી છે એ કંઈક કહે છે બીજાને. તો કે બીજા પાઠની અંદર પણ આ રીતનો સંકેત આપેલો એટલે આપણે સમજી જવાનું, રેડી? ત્યાર પછી ત્રીજો સંકેત જોઈને તમે સમજી ગયા છો કે એ સંકેત છે એ ચિત્ર છે એ શું કહેવા માંગે છે. તો ત્રીજો સંકેત છે એ વિદ્યાર્થીના હાથમાં પેન્સિલ છે, એટલે કે એ કંઈ લખે છે એમની નોટબુકની અંદર. ત્યાર પછી ચોથો સંકેત જોવો તો કે પાછું એક વ્યક્તિનું ચિત્ર છે અને એ કંઈક વિચારતો હોય ને એવું આપણને લાગે છે, એટલે કે એ મનમાં કંઈક તેના વિશે વિચારે છે એવું કંઈક કહેવા માંગે છે. ત્યાર પછી તમે જોવો પાંચમો સંકેત છે એ શું છે? તો કે ખાતર આપી છે, પેન્સિલ છે, કોઈ નોટબુકના પેજ છે, એટલે આ બધું શું છે? તો કે કંઈક એ પ્રવૃત્તિ કરવા માંગે છે. ત્યાર પછી છોકરી છે એ આમ વાકી વરીને કંઈક શોધતી હોય ને એવું લાગે છે, કંઈક અવલોકન કરે છે, ઓબ્ઝર્વેશન કરે છે, એટલે કે એ કંઈક નક્કી કરે છે કે અહીંયા શું છે એવો કંઈક સંકેત છે. ત્યાર પછીનો છેલ્લો અને સાતમો સંકેત શું સૂચવે છે? તો કે ફૂલ આવ્યું છે. તો એના ઉપરથી તો કે ફૂલ છે એ સંકેત છે શિક્ષકો માટે છે, ત્યાં શિક્ષકો કંઈક કરવાનું છે. તો આ સંકેત છે એ તમારે યાદ રાખવાના છે કે આ સંકેત દ્વારા શું કહેવા માંગે છે. રેડી? હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો આપણે વાત કરી, પાઠનું નામ છે આપણી મજાની ઇન્દ્રિય. આપણી ઇન્દ્રિયો કેટલી છે? તો કે મુખ્ય 5 ઇન્દ્રિય છે. એક આંખ, નાક, કાન, નાક, જીભ અને ત્વચા, આ 5 ઇન્દ્રિય છે એ આપણી મુખ્ય ઇન્દ્રિય છે. તો એની આપણે વિગતે ચર્ચા કરીએ તો પહેલા જુઓ આપણે નાક વિશે સમજીએ. હવે વિદ્યાર્થી મિત્ર, તમને બધાને ખબર જ છે કે નાક છે શું કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? તો કે સૂંઘવાનું. શું કાર્ય કરે? સૂંઘવાનું. તો એ આપણે બધાએ જાણીએ જ છીએ. હવે જુઓ બીજો પોઈન્ટ મેં એવો લખેલો છે કે પ્રાણીઓની ક્ષમતા વધુ, એટલે કે સૂંઘવાની બાબતમાં આપણા કરતા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એ વધારે કેચઅપ કરી શકે છે. તો એમાં એક ઉદાહરણ આપ્યું છે કે સૌથી વધુ ક્ષમતા ધરાવતું, સૂંઘવાની ક્ષમતા ધરાવતું પ્રાણી કયું છે. બધા પ્રાણીઓ છે મનુષ્ય કરતા છે સૂંઘવાની વધુ ક્ષમતા છે, પણ પ્રાણીઓની અંદર પણ એવું કયું પ્રાણી છે કે જે સૌથી વધુ ક્ષમતા ધરાવે છે? તો કયું પ્રાણી છે એ? તો કે કૂતરું. કૂતરું છે એ એકદમ આગેથી કેચઅપ કરી લઈએ કે આ જગ્યાએ આ વસ્તુ છે, કે આ જગ્યાએ આ માણસ છે. એટલે તમે ઘણી વખત કોઈ પિક્ચરમાં અથવા તો કોઈ ટીવી સિરિયલમાં પણ એવું જોયું હશે કે મિલિટરી વાળા પાસે, પોલીસ પાસે કૂતરું હોય. શું કામ રાખે છે? તો કે એ ગુનેગારને પકડવામાં એમની મદદ કરતું હોય છે, એટલા માટે. એમાં ઉદાહરણની અંદર તમને આપ્યું છે રેશમના કીડા, કીડી અને મચ્છર. જોજો મિત્ર, કીડી છે પેલું ઉદાહરણ કયું છે? તો કે કીડી. હવે કીડી તમે બધા જોઈ છે,
હવે તમારી ઘરમાં ક્યારેક મમ્મી મમ્મીના હાથે કે તમારા હાથે કોઈ મીઠાઈ વેરાઈ ગઈ હોય, અથવા તો ગોળ અથવા ખાંડ કાંઈ પણ ગળી વસ્તુ ઘરમાં નીચે પડી હોય, પછી વસ્તુ ધોરાણી એને 5 જ મિનિટ થઈ હોય ત્યાં તો એની ફરતે આજુબાજુ છે શું આવી જશે, કીડી. તો કીડીને કેવી રીતે ખબર પડી કે અહીંયા છે એ ખાંડ વેરાયેલી છે કે કોઈ મીઠાઈ વેરાયેલી છે? તો વિદ્યાર્થી મિત્ર, કીડી છે એની સૂંઘવાની ક્ષમતા છે એ વધુ હોય છે, એને તરત જ સ્મેલ આવી જાય છે અને એની આજુબાજુ છે એ કીડી આવતી રહે છે. એવી રીતે રેશમના કીડા છે એ પણ એની માદાને ઝડપથી શોધી શકે છે. ત્યાર પછી મચ્છર, તો એ પણ તમે જોયું છે વિદ્યાર્થી મિત્ર કે આપણે હજી તો બહાર બેઠા હોય અથવા તો છત ઉપર બેઠા હોય તો થોડીક વાર ન થાય કે મચ્છર આપણે આજુબાજુ આવતા રહીએ છીએ. તો મચ્છરને કેવી રીતે ખબર પડે કે અહીંયા આપણે બેઠા છીએ, અહીંયા મનુષ્ય બેઠા છે? તો એ પણ છે એ મનુષ્યને જે સુગંધ છે એ ઝડપથી કેચઅપ કરી લે છે. એટલા માટે રેડી. હવે આ હતું નાક વિશે મેં તમને વાત કરી, એમાં એક પ્રવૃત્તિ કરવાની છે. તો મેં અહીંયા લખ્યું છે ગમતી સુગંધ અને ન ગમતી સુગંધ. તો વિદ્યાર્થી મિત્ર, આ જે બોર્ડમાં લખેલી છે મને ગમતી સુગંધ છે અને મને ન ગમતી સુગંધ લખેલી છે. તો માટીની સુગંધ છે એ મને ગમે, કે પહેલો જ વરસાદ આવે ચોમાસાની અંદર અને માટીમાંથી જે સ્મેલ આવે છે એ મજા આવે. ત્યાર પછી ફૂલ, તો તમે ક્યારેક બગીચામાં ગયા હોય અને જે ફૂલની ખુશ્બુ આવે, તો કે જોકે વિદ્યાર્થી મિત્ર ફૂલની સુગંધ છે એ તો બધાને લગભગ ગમતી જ હોય છે. ત્યાર પછી ન ગમતી સુગંધ, તો એવી કઈ સુગંધ છે કે જે આપણને ન ગમે? તો પેટ્રોલ છે, કેરોસીન છે, અથવા તો કોઈ પરફ્યુમ છે એની સુગંધ છે એ ઘણા બધાને ગમતી હોય અને ઘણા બધાને ન ગમતી હોય. તો મને ન ગમતી સુગંધની અંદર પેટ્રોલ છે, કેરોસીન છે, પરફ્યુમ છે, આની સુગંધ છે એ મને ન ગમે. તો વિદ્યાર્થી મિત્ર, આ પ્રવૃત્તિ છે એ તમારે તમારી નોટબુકની અંદર તમને ગમતી સુગંધ કોઈ પણ 5 અને તમને ન ગમતી સુગંધ કોઈ પણ 5 એના વિશે તમારે લખવાનું છે. આમાં બધા વિદ્યાર્થી મિત્રના જવાબ છે એ અલગ હોઈ શકે. તો આ પહેલી ઇન્દ્રિય વિશે આપણે જોયું, રેડી. હવે આપણે જોઈએ બીજી ઇન્દ્રિય. તો બીજી ઇન્દ્રિય કઈ છે? તો કે આંખ. આંખ એ બીજી ઇન્દ્રિય વિશે આપણે જોશું. તો એ પણ આપણને ખબર છે કે આંખ છે એ શું કાર્ય કરે છે. તો આંખ છે એ શું કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્ર? શું કાર્ય કરે? તો કે જોવાનું. હવે એમાં એક પોઈન્ટ એવો છે કે આંખ, એક આંખની ક્ષમતા ઓછી. હવે આપણે 2 આંખ છે એટલે કોઈ પણ પશુ કે કોઈ પણ પ્રાણી બધાને 2 આંખ હોય, તો એ એક આંખે તમે જોવાની કોશિશ કરશો તો એનો વિસ્તાર છે, જોવાની જે ક્ષમતા છે એ ઓછી થઈ જશે. જેવું બંને આંખે દેખાય છે એવું એક આંખે આપણે જોઈ શકીએ નહીં, અથવા તો જોવામાં તકલીફ પડે કે દૂર સુધી ન જોઈ શકીએ. જમણી આંખ કે ડાબી આંખ, એક આંખ ઉપર તમે તમારો આમ આ રીતનો હાથ આડો રાખી દો અને પછી આ સાઈડની જોવાની કોશિશ કરશો તો તમને વ્યવસ્થિત દેખાશે નહીં. હવે વિદ્યાર્થી મિત્ર જોવો, પ્રાણીઓમાં જોવાની ક્ષમતા વધુ, જેવી રીતે સૂંઘવાની ક્ષમતા પણ પ્રાણીઓમાં આપણા કરતાં વધુ હતી એવી રીતે આમાં પણ પ્રાણીઓ છે આપણા કરતાં આગળ છે. એટલે કે પ્રાણીઓમાં જોવાની ક્ષમતા વધુ, આપણે જેટલું જોઈ શકીએ એના કરતાં એ જાતે દૂર સુધી છે પ્રાણીઓ છે એ જોઈ શકે છે. રાત્રે જાગતા પ્રાણીઓને 2 રંગોની ઓળખ. તો વિદ્યાર્થી મિત્ર, કેટલા બધા પ્રાણીઓ એવા હશે કે જે છે એ દિવસે છે સતત સૂતા જ રહી અને રાત્રે જાગતા હોય છે. તો એવા પ્રાણીઓ છે ને જે રાત્રે જ જાગતા હોય એ પ્રાણીઓ છે ને ઓછું આમ જોઈ શકે, પરંતુ જે આપણે બધા અલગ અલગ કલરને જોઈ શકીએ છીએ એવી રીતે એ કલર છે એને વધારે કલરને જોઈ શકતા નથી. રાત્રે જાગતા પ્રાણીઓ એ ફક્ત 2-3 કલર જ જોઈ શકે, જેમ કે વ્હાઈટ, બ્લેક એવા જ કલર એ જોઈ શકે છે. અને દિવસે જાગતા જે પ્રાણીઓ છે એ 2 થી વધારે રંગોને જોઈ શકતા હોય છે. પ્રાણીઓ અને પક્ષીઓમાં રંગની ઓળખ છે એ આપણા કરતાં ઓછી હોય છે. આપણે જેમ વિવિધ કલર, રંગબેરંગી મેઘધનુષના જે કલર છે બધા જ કલર આપણે જોઈ શકીએ છીએ, એ બધા જ કલર છે એ પ્રાણી અને પક્ષીઓ જોઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્ર, આપણે આગળ વાત કરી કે એક આંખ છે તમે બંધ રાખો અને એક આંખે જોવાની કોશિશ કરશો તો તમને થોડુંક તકલીફ પડશે. તો એવી એક પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે કે એક સિક્કો અથવા તો એક એવો હરવો ફૂલ બોલ લેવાનો છે, વજનવાળો બોલ નથી લેવાનો, કોઈ એવો નાનો હરવો ફૂલ અથવા તો સિક્કો લેવાનો છે. હવે એક આંખ છે એના ઉપર તમારે હાથ રાખી દેવાનો છે એક આંખ ઉપર, અને એક આંખ છે ખુલ્લી રાખવાની છે. પછી સિક્કો છે એને હવામાં ઉછાળવાનો છે અને એ કેચ કરવાની કોશિશ કરવાની છે. તો જો આ રીતનું તમે કરશો એટલે શું થાય એનું તમારે અવલોકન કરવાનું છે. પછી 2 આંખ છે એ ખુલ્લી રાખી અને
સિક્કો છે એ આકાશમાં ઉછાળવાનો અને પછી કોશિશ કરવાની તો શું થાય એ અવલોકન કરી અને તમારે તમારી નોટબુકની અંદર છે એ પ્રવૃત્તિ છે એ લખવાની રહેશે. હવે આપણે બે ઇન્દ્રિય વિશે ભણ્યા, એક તો નાક અને બીજી આંખ. રેડી, હવે ત્રીજી ઇન્દ્રિય આવે છે એ છે કાન. તો નાક અને આંખ એ શું કાર્ય કરે છે એ આપણે જોયું. એવી રીતે હવે કાન છે એ શું કાર્ય કરે છે એ પણ આપણને ખબર છે. તમે પાંચમા ધોરણમાં આવી ગયા છો એટલે આ બધી તો સામાન્ય માહિતી તમને ખબર જ હોય, છતાં આપણે યાદ કરી લઈએ. હવે કાન છે એમનું કાર્ય શું છે? તો કે કાન છે એ સાંભળવાનું. તમે તમારા મિત્ર સાથે કે કોઈ સગાવાલા સાથે વાતચીત કરતા હોય તો એ બોલે એ આપણને સંભળાય છે. તેના દ્વારા સંભળાય છે તો કે કાન દ્વારા. તો કાન છે એનું કાર્ય શું છે? તો કે સાંભળવાનું કાર્ય કરે છે. હવે જુઓ, બીજો પોઈન્ટ એવો છે કે પક્ષીઓને કાન હોતા નથી. પક્ષીઓમાં કેનો સમાવેશ થાય? ચકલી, પોપટ જે છે પક્ષીઓ, કોઈ પણ પક્ષીઓ, એને કાન હોતા નથી. તમે જોયા વિદ્યાર્થી મિત્ર એને કાન? તો કે ના, એને કાન હોતા નથી. પ્રાણીઓ જે છે, ગાય, ભેંસ, ઘોડો, બળદ, એ બધા પ્રાણીઓ છે, એમને કાન હોય છે, આપણા કરતા મોટા કાન હોય છે. અને પક્ષીઓ છે એમને કાન હોતા નથી. તો શું પક્ષીઓ સાંભળી નથી શકતા? હા, તો સાંભળી તો શકે છે. તો કાન વગર સાંભળી શકે છે? તો કે ના, એમને કાન નથી હોતા, પરંતુ એ કાનની જગ્યાએ, કાનના જગ્યાએ શું હોય છે? એ નાના છિદ્ર હોય છે. પણ એ છિદ્ર છે ને એના પીંછામાં ઢકાયેલા હોય છે, એટલા માટે આપણે જોઈ શકતા નથી. પણ પક્ષીઓ પણ આપણી જેમ સાંભળી શકે છે. હવે સાપ છે, સાપને પણ તમે જોયું હશે. તો સાપ છે, સાપને પણ કાન હોતા નથી. તો સાપ છે એ કેવી રીતે સાંભળે છે? તો કે સાપ છે એને કાન નથી હોતા, પરંતુ જ્યારે જમીન ઉપર સાપ છે સરકે છે, ત્યારે જે જમીન ઉપર ધ્રુજારી આવે છે, જે કંપન આવે છે, એના આધારે એ અનુમાન કરીને તારણ મેળવી લે છે. બાકી સાપને કાન હોતા નથી. હવે લંગૂર, આ લંગૂર શબ્દ છે તમારા માટે નવો શબ્દ છે. તમને એમ કે લંગૂર એટલે શું? તો લંગૂર શું છે? તો કે એક વાંદરાની પ્રજાતિ છે, એટલે કે વાંદરા જેવું જ એક પ્રાણી છે. લંગૂર અથવા તો વાઘથી પણ તમે પરિચિત હશો. ક્યારેક કોઈ પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય તો તમે સાચો વાઘ જોયો હોય, અથવા તો ટીવીની અંદર પણ જોયો હોય. તો કે લંગૂર અથવા તો વાઘ જેવા પ્રાણીઓ અવાજ દ્વારા સંકેત કે ચેતવણી આપી શકે છે. આ પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ છે, કે અવાજ દ્વારા એ અલગ પ્રકારનો અવાજ કાઢી બીજા પ્રાણીઓને સંકેત આપી શકે છે. કેવી રીતે? તો કે જો એક ઉદાહરણ આપણે લઈએ, કે દુશ્મન છે આકાશમાંથી આવતો હોય તો અલગ પ્રકારનો સંકેત કરે, અથવા તો દુશ્મન જમીન પરથી આવતા હોય તો પણ અલગ પ્રકારનો અવાજ કરે, જેના દ્વારા બીજા પ્રાણીઓ છે એને સંકેત મળી જાય. એ સંકેત દ્વારા છે એ બીજાને જાણ કરતા હોય છે. તો આ હતું કાન વિશે. હવે એની અંદર એવી પ્રવૃત્તિ છે કે બે ત્રણ પક્ષીઓના નામ લખી તે કેવો અવાજ કરે છે તે તમારે લખવાનું છે. તો કોઈ પણ પક્ષી, બે ત્રણ પક્ષીના નામ અને બે ત્રણ પ્રાણીઓના નામ તમે જોયેલા, એના નામ લખી એ કેવો અવાજ કરે છે એના વિશે તમારે લખવાનું છે. તો એના વિશે પણ તમને લખતા આવડે તો એ પણ તમારે સારી રીતે તમારા નોટની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું રહેશે. હવે ત્રણ ઇન્દ્રિય વિશે આપણે જોઈએ. હવે ચોથી ઇન્દ્રિય આવે છે જીભ. જીભ, હવે કોઈ પણ વાનગી છે એ સ્વાદમાં કેવી છે એ કેના દ્વારા આપણને ખબર પડે છે? તો કે જીભ દ્વારા. તમારા મમ્મીએ કોઈ પણ વાનગી બનાવી, એ વાનગી કેવી બની છે એ આપણને કેવી રીતે ખબર પડશે? તો કે જીભ દ્વારા. કોક ટેસ્ટ તમને ગમતો હોય અને કોક ટેસ્ટ છે એ તમને ન ગમતો હોય તો એ આપણને આપણા જીભ દ્વારા ખબર પડે. ક્યારેક મમ્મીથી કોઈ પણ વસ્તુ છે એમાં, કોઈ પણ શાક છે કે કોઈ પણ વસ્તુ છે કંઈ નવીન બનાવેલી, એની અંદર મીઠું વધારે પડી જાય તો તરત જ તમે એમ કહેશો મમ્મી આ છે એ ખારું થઈ ગયું છે. તો એ આપણને કેવી રીતે ખબર પડી? તો કે આપણે મોઢામાં મૂક્યું, જીભે ટેસ્ટ કર્યો અને તરત જ આપણને ખબર પડી ગઈ કે આ વસ્તુ છે એ ખારી છે. તો જીભ છે એ કોઈ પણ વાનગી છે એનો ટેસ્ટ કેવો છે એ જાણવા માટે આપણને ઉપયોગી છે. હવે છેલ્લી ઇન્દ્રિય આપણી જે છે ત્વચા. ત્વચા એટલે ચામડી. આપણા શરીરની જે ચામડી છે એ આપણી પાંચમી ઇન્દ્રિય છે. તો ત્વચાના સ્પર્શથી કોઈ પણ વસ્તુ કેવી છે તે જાણી શકાય છે.
કેવી રીતે? તો કે ત્વચાના ચામડીના સ્પર્શથી આપણને ખબર પડે કે આ વસ્તુ છે એ ગરમ છે કે ઠંડી છે. કોઈ પણ પાણી અથવા તો કોઈ પણ દૂધ છે, એ ગરમ કરેલું દૂધ હોય અને તમે આંગળી નાખો તો તરત જ આપણે હાથ બહાર કાઢી દેશું. શું કામ? તો કે ગરમ છે એટલા માટે. તો કેવી રીતે ખબર પડી? તો કે ત્વચા દ્વારા, ચામડી દ્વારા આપણને ખબર પડી કે આ વસ્તુ છે એ ગરમ છે. એટલા માટે ચામડી છે એ કોઈ પણ વસ્તુ ગરમ છે ઠંડી છે એનો આપણને અનુભવ થાય છે. અત્યારે ઉનાળાની અંદર તમે ખરા બપોરે બહાર નીકળો અને ચંપલ ન પહેરો, ફરિયામાં જાઓ તો તરત જ આપણને પગ બરવા માંડે છે. શું કામ? કેવી રીતે ખબર પડી? તો કે આપણે ત્વચા દ્વારા, પગ દ્વારા ખબર પડી કે ગરમ છે. તો વિદ્યાર્થી મિત્ર, આ પાઠ છે એની મુખ્ય જે ઇન્દ્રિયો હતી એના વિશે આપણે પ્રાથમિક માહિતી શરૂ કરી. પછીના વિડીયોમાં આપણે પાઠ છે એ શીખીશું. તો હવે આ જે પાંચે પાંચ ઇન્દ્રિયો છે એના વિશે તમારે આ બધું બોર્ડમાં લખેલું છે એ રફ નોટમાં સારા અક્ષરે લખી અને યાદ રાખવાનું છે. ત્યાર પછી તમારું હોમવર્ક શું છે એ જોઈ લઈએ છીએ. તો કે 10 પ્રાણીઓના નામ લખો કે જેમને કાન જોઈ શકાય છે. એવા કયા પ્રાણીઓ છે કે જેમના કાન આપણે જોઈ શકીએ છીએ? તો ગાય છે, ભેંસ છે, બળદ છે, હાથી છે, એ બધા પ્રાણીઓ છે, એમના કાન તો આપણે જોઈ શકીએ છીએ. તો એવા 10 પ્રાણીઓ તમારે લખવાના છે કે જેના કાન છે એ તમે જોઈ શકતા હોય. ત્યાર પછી એવા 10 પક્ષીઓના નામ લખવાના છે કે જેમના કાન છે એ તમે જોઈ શકતા નથી. એની પણ આપણે આગળ ચર્ચા કરી. એવા પક્ષીઓના નામ લખો કે જે છે એને કાન હોતા નથી, જે છિદ્ર હોય છે કાન સ્વરૂપે, પણ એ પીછામાં ઢકાયેલા હોય છે એટલે આપણે જોઈ શકતા નથી. તો એવા 10 પક્ષીઓના નામ લખવાના છે અને કાન જોઈ શકતા હોય એવા 10 પ્રાણીઓના નામ લખવાના છે. તો આ હતી આપણી મજાની ઇન્દ્રિય.